તો વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને બધાને ગયા પિરિયડમાં મેં એવું કીધું હતું કે આ જે દાખલો છે એ જ દાખલો આપણે પહેલા સૂત્રથી કર્યો, આજે આપણે આ જ દાખલો બીજા સૂત્રથી કરવાનો છે. પણ કમલ સરની આદત છે, એને મજબૂર છે આદત છે, પહેલાનું રિપીટ કરવાનું પછી જ આગળ ભણાવવાનું. ત્યાં સુધી કમલ સર ભણાવતા નથી, અને મને વિશ્વાસ છે કે આજે તો 110% બધાને ફોર્મ્યુલા યાદ હશે, બધાને સૂત્રો મોઢે થઈ ગયા હશે. પણ છતાં આદતથી મજબૂર છું, ફરીથી બધા સૂત્રો કહીશ, પછી આગળ જવાનું છે. સૂત્ર આવડી ગયા એટલે સમજી લેજો તમારા 5 માર્ક ફિક્સ, બોર્ડમાં 5 માર્ક મળી ગયા, તમારા ખાતામાં આવી ગયા. હવે આપણે 100 લાવવા માટે કેટલા જોઈએ? 95 બાકી, 5 માર્ક ફિક્સ. હજી ગયા લેક્ચરમાં જે બધું શીખે તો જુદા માર્ક્સ છે, પણ અત્યારની વાત કરું છું કે 5 માર્ક તમારા ફિક્સ. આ 3 માંથી કોઈ બી કરો, માર્ક્સ મળી જશે. કોઈ પણ દાખલો પૂછાય, 3 માંથી કોઈ બી સૂત્રથી જવાબ ગણી શકો છો, એ સાબિત કરવા માટે જ આપણે એનો એ દાખલો બીજી રીતથી કરીએ છીએ. અને બીજી વસ્તુ, બીજા સૂત્રને કઈ રીતે વાપરવું, શું શોધવાનું હોય, કેવી રીતે કરવાનું હોય, આ બધી વસ્તુ તમને ક્લિયર થઈ છે કે દરેક રીત તમને ખબર પડી જાય કે કઈ રીતમાં શું શોધવું પડે, કયા સૂત્રમાં કઈ વસ્તુ શોધવી પડે. ચલો ફરી સ્ટાર્ટ કરું છું, ત્યાંથી સમજો. પહેલું સૂત્ર, આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર. ફરી કહું છું, સમજો, જે સૂત્ર આપણે લાસ્ટ ટાઈમ વાપરી ચૂક્યા છે, આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર. બીજું સૂત્ર, આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય. ફરી બોલું છું, એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય ભાગ્યા વર્ગમૂળમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર, સિગ્મા વાય આખાનો વર્ગ. આવું એટલા માટે બોલું છું, એનું કારણ છે, એન ઉપર ભાર આપું છું ને એનું કારણ છે કે આ એન છે ને લખવાનું જ ભૂલી જાવ, જ્યારે સૂત્ર લખ્યા હોય ત્યારે એન હોય જ નહીં, તો કે સાહેબ જવાબ નહીં આવતો, ના આવે, એક્ઝામમાં પણ ભૂલી જશો. જુઓ, પહેલા સૂત્રમાં એન ક્યાંય નથી, બાકીના બંને સૂત્રમાં એન છે. આ બીજું યાદ એટલે ત્રીજું તો ફટાફટ આવડી જ જાય, ત્રીજામાં કશું નથી. તો ફરી બીજું બોલું છું, ત્રીજું શીખવાડું છું, પછી ફરી ધ્યાનથી સમજો, એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય ભાગ્યા વર્ગમૂળમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો વર્ગ, બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય આખાનો વર્ગ. આ થઈ ગયું સૂત્ર. બીજું, જે આજે આપણે એ જ દાખલાની અંદર વાપરવાનું છે, સેમ ગયા વખતે દાખલો હતો, ક્વેશ્ચન હતો, બધું સેમ લખ્યું છે. સહસંબંધાંકની ગણતરી કાર્લ પિયર્સનની રીતે કરો, કાર્લ પિયર્સનની રીતે. તમને કે ગુણન પ્રગાતની રીતે કરો તો એ આજ, તમને કે કાર્લ પિયર્સનની ગુણન પ્રગાતની રીતે કરો તો એ આજ, કશું ના કે, ખાલી એમ કે સહસંબંધાંકની ગણતરી કરો, કશું જ ના કે તો એ આજ. એટલે બધી પરિસ્થિતિમાં આપણે આ કરવાનું છે. સ્પીયરમેન કે તો બદલાઈ જાય, બાકી કશું ના બદલાય, આનું આ જ રહેવાનું, કોઈ જ ટેન્શન નહીં. સારું, ત્રીજું સૂત્ર કેવી રીતે બને છે વાત કરીએ. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની ત્રીજા સૂત્ર માટે, કે આ એક્સ ની જગ્યાએ ફક્ત યુ મૂકવાનો છે અને વાય ની જગ્યાએ વી મૂકવાનો છે, એટલે તમારું ત્રીજું સૂત્ર તૈયાર. જો આ એક્સ ની જગ્યાએ યુ મૂકો, વાય ની જગ્યાએ વી મૂકો. મને કલર કરવાનો તો શોખ છે, અહીંયા કલર દેખાય છે તમને. જો એન લાલ અક્ષરે લખેલું છે, કાળા અક્ષરે લખેલું છે, વાદળી અક્ષરે લખેલું છે, તો જે કાળું કાળું છે એ એક્સ છે, તે એક્સ ની જગ્યાએ યુ મૂકી દીધું, એ બી કાળું કાળું. વાય બ્લુ છે તો વાય વી થઈ ગયું.
तो यहाँ यू जो सिग्मा एक्स सिग्मा वाई, तो जो सिग्मा यू सिग्मा वी भागाकार में जुओ ओलू ऊपर जे एन सिग्मा एक्स स्क्वायर, तो यहाँ जे एन सिग्मा यू स्क्वायर माइनस सिग्मा एक्स होल स्क्वायर जे सिग्मा एक्स होल स्क्वायर, तो नीचे जे सिग्मा यू होल स्क्वायर એવી રીતે વાય ની જગ્યાએ વી મૂકેલો રહે, વર્ગમૂળમાં એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર, એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. તો આ બધી વસ્તુ થઈ ગઈ, ત્રણ સૂત્રો આપણા થઈ ગયા. અને હજી એક વખત તમારે મારી જોડેથી આ બધા સૂત્રો સાંભળવાના છે, તૈયાર થઈ જશે એકદમ વીક માં વીક સ્ટુડન્ટ હશે એને પણ તૈયાર, કોઈ વીક નથી હોતું. પણ આજકાલ જેમ સારું સામે જાતે ચાર વખત બોલવું હોય, જાતે ચાર વખત વિચારવું હોય તો ના થાય, સાહેબ તમે બોલો અમે સાંભળીએ છીએ ખબર પડી જશે, એટલા માટે મારે બોલવું પડે છે. એટલે હજી એક વખત બોલીશ બીજા પિરિયડ, અત્યારે દાખલો ગણવાનું શરૂ કરું, ધ્યાનથી સમજો કયા સૂત્રથી બીજા સૂત્રથી. સૂત્ર કોઈ બી વાપરો જવાબ તો સરખો જ આવે, એક આવે એવું નહીં, જવાબ સરખો આવે, એક આવે એવું જરૂરી થોડી છે. અહીંયા 0.95 હોય શકે, માઇનસ 0.95 હોય, માઇનસ 0.55 હોય, કઈ પણ હોય શકે, પણ જવાબ સરખો કહેવાનો મતલબ એવો છે. જોઈએ આગળ. તો પહેલું કામ આપણું શું, ધ્યાનથી સમજો આપણું પહેલું કામ શું, હંમેશા યાદ રાખવાનું, દાખલો જોવાનો, પછી નક્કી કરવાનું કે આ ત્રણ માંથી કયું સૂત્ર વાપરવું. પહેલા દાખલો જુઓ, પછી નક્કી કરો કયું સૂત્ર વાપરવું, અને પછી એ સૂત્રને લખી નાખો. તો અહીંયા મેં નક્કી કર્યું કે બીજું સૂત્ર વાપરવાનું, તો આ સૂત્રને મેં અહીંયા ઉતારી લખી નાખ્યું, પરફેક્ટ સાહેબ આ સૂત્ર વાપરવાનું છે. આવું કેમ કરવાનું, કે તમને શું આપેલું હોય છે, ફક્ત એક્સ અને વાય જે બે ચલ વચ્ચે સંબંધ શોધવાનું છે, એના સિવાય તમને કશું આપેલું હોતું નથી. તો તમને બે જ કોલમ આપેલી છે, એક એક્સ કોલમ છે, બીજી વાય કોલમ છે, આ બધો તો જવાબ છે. પણ આ બધું શોધવાનું એ કેવી રીતે ખબર પડે, સૂત્રથી ખબર પડે, કયું સૂત્ર વાપરવાના છો એના આધારે આપણે બધું શોધવાનું આવે. જો પહેલું સૂત્ર હતું ગયા વખતે યાદ કરજો શું હતું, એક્સ માઇનસ એક્સ બાર શોધવાનું હતું, વાય માઇનસ વાય બાર શોધવાનું હતું, બંનેનો ગુણાકાર શોધવાનો હતો, એનો વર્ગ શોધવાના હતા. તો ગયા વખતે આપણે એ બધું શોધવાનું હતું, અને આ વખતે બીજું સૂત્ર વાપરીએ છીએ. તો બીજા સૂત્રમાં જેની જેની જરૂર છે એટલી એટલી વસ્તુ આપણે શોધવાની એ સૂત્રને જોઈને ખબર પડી જાય, એ આપણને સૂત્રને જોઈને ખબર પડી જાય. તો સૂત્રમાં એ પહેલા મેં લખી નાખ્યું સૂત્ર, એટલે હવે એમાં સૂત્રમાં જો કોની કોની જરૂર છે, તો જો પહેલા મારે જરૂર છે એન, ગયા વખતે શીખ્યા જ છીએ એન એટલે કેટલા અવલોકનો આપેલા છે, સાહેબ પાંચ અવલોકનો આપેલા છે, જુઓ અહીં એક બે ત્રણ ચાર અને પાંચ, બસ પાંચ અવલોકનો આપેલા છે, તો એન બરાબર પાંચ, એન તો મળી, એન મળી. બીજું આગળ સાહેબ શું જોઈએ, સિગ્મા એક્સ વાય, સિગ્મા ને પહેલા જોવાનું નહીં, સિગ્મા કાઢ ના. હવે વિચારો સાહેબ શું જોઈએ, સિગ્મા નો અર્થ થાય છે સરવાળો કરવો, સરવાળો તો પછી કરીશું, પહેલા એ જે શોધવાનું છે તો શોધી લઈએ. તો આની અંદર આપણને જોઈએ છે એક્સ ગુણ્યા વાય, તો પહેલા એક્સ ગુણ્યા વાય શોધો, એના પછી એનો સરવાળો શોધો, ત્યારે સિગ્મા એક્સ વાય કહેવાશે. તો આ ક્વેશ્ચન ઉપર આવી જઈએ, આપણે ક્વેશ્ચનમાં લખ્યું છે આ એક્સ નું કોલમ, આ વાય નું કોલમ, મારે ગુણાકાર કરવાનો છે એક્સ ગુણ્યા વાય, મારે એ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો એક ગુણ્યા બે, એક દુ દુ, ત્રણ ચોક બાર, પાંચ છ ત્રીસ, સાત અઠા છપ્પન, નવ દાન નેવ. તો ગુણાકાર કરીને એક્સ વાય શોધી કાઢ્યો, હવે મારે એક્સ વાય નહીં એનો સરવાળો બી જોયો, તો આ એક્સ વાય નો સરવાળો કર્યો, જેને કહેવાય સિગ્મા એક્સ વાય, અને આ સિગ્મા એક્સ વાય 190 થાય. તો અહીંયા પહેલા મારે જરૂર હતી એન ની, બીજી મને જરૂર પડી સિગ્મા એક્સ વાય ની, તો એક્સ વાય શોધી કાઢ્યું એનો સરવાળો કરી નાખ્યો, એટલે થઈ ગયો જવાબ સિગ્મા એક્સ વાય, જે મને અહીંયા મળ્યો સિગ્મા એક્સ વાય 190. હંમેશા એક વસ્તુ યાદ હોવું, નીચે લખી નાખવાનું, ઉપર જે વસ્તુ શોધેલી છે એનો સરવાળો કરો છો એટલે સિગ્મા એવું લખી નાખો, જેથી તમને સરળતા રહે સમજવામાં, તકલીફ ના થાય. જોઈએ છે આગળ. હવે મારે આગળ શું જોઈએ છે, કોની જરૂર છે, તો સમજો ધ્યાનથી.
અહીંયા માઈનસ સિગ્મા એક્સ જોઈએ છે, માઈનસ સિગ્મા એક્સ જોઈએ છે. તો ફરીથી કહું છું, પહેલા તો આપણે સિગ્મા નહીં જોવાનું, એક્સ છે સર, એક્સ તો આપેલું જ છે, એનો સરવાળો કરો તો સિગ્મા એક્સ કહેવાય. તો આનો સરવાળો સિગ્મા એક્સ જે 25 છે. બાજુમાં બીજું સિગ્મા વાય જોઈએ છે, તો વાય નો સરવાળો કરો સાહેબ, વાય નો સરવાળો સિગ્મા વાય. તો જે જોઈએ છે એનો સરવાળો, તો પહેલા સરવાળો જોવા માટે સિગ્મા નહીં જોવાનું, અંદર જોવાનું કોનો સરવાળો જોઈએ છે, એટલે તમારું કામ પતી. નીચે જોઈએ, અંશમાં તો જોઈ લીધું, હવે છેદમાં જોઈએ. વર્ગમૂળની અંદર આપેલું છે એન, એને આપણે શીખી ગયા, સિગ્મા એક્સ નો વર્ગ. હવે ધ્યાનથી સમજો, ફરી કહું છું, સિગ્મા જોવાનો નહીં, આપણે જોવાનો એક્સ નો વર્ગ. એક્સ નો વર્ગ આપેલો છે, તો પહેલા એક્સ નો વર્ગ શોધો, પછી એનો સરવાળો. તો અહીંયા એક્સ ની આટલી કિંમતો આપણને આપેલી છે, એક્સ ની આટલી કિંમતો આપણને આપેલી છે, આ બધાનો મારે વર્ગ કરવાનો છે. તો અહીંયા એક નો વર્ગ કરીશ જવાબ એક, ત્રણ નો વર્ગ કરીશ નવ, પાંચ નો વર્ગ કરીશ 25, સાત નો વર્ગ કરીશ 49, નવ નો વર્ગ કરીશ 81. વર્ગ કરતા બધાને આવડે છે એવું માનું છું, નહીં તો એક વખત સમજી લો. પાંચ નો વર્ગ કરવો હોય તો 5 × 5, 8 નો, 7 નો વર્ગ કરવો હોય તો 7 × 7, 9 નો વર્ગ કરવો હોય તો 9 × 9, એટલે તમને વર્ગ મળી જ. તો અહીંયા એક્સ નો વર્ગ મળી ગયો, હવે કરવાનો એનો સરવાળો. આ તો એક્સ ના વર્ગ થયા, આ બધા એક્સ ની કિંમતો ના વર્ગ મળ્યા, હવે એનો સરવાળો બાકી. સરવાળા માટે સિગ્મા એક્સ પર 165. આગળ જોઈએ કે સૂત્રની અંદર કોની જરૂર છે, તો માઇનસ સિગ્મા એક્સ આખાનો વર્ગ. હવે સિગ્મા એક્સ આખાનો વર્ગ, તો પહેલા હંમેશા યાદ રાખવાનું કે કૌંસની અંદર જે હોય ને એને પહેલા લખવાનું, પછી એનો વર્ગ કરવાનો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, સાહેબ આ સિગ્મા એક્સ નો વર્ગ આપેલો તો છે 165, એટલે એ નથી ભાઈ, આ સિગ્મા એક્સ નો વર્ગ 165 એ નથી, એની વાત જ નથી આવતી. આ કૌંસમાં સિગ્મા એક્સ, એટલે કૌંસની અંદર સિગ્મા એક્સ શોધો, પછી એનો વર્ગ કરો, આ એવું શીખવાડવા માંગે છે. તો સિગ્મા એક્સ તો સાહેબ આ રહ્યું, એક્સ નો સરવાળો એટલે સિગ્મા એક્સ 25 નો વર્ગ કરવાનો. હા, 25 નો તો વર્ગ કરવાનો છે, એટલે આજે આપણો 25 નો વર્ગ એમ, અહીંયા મળશે આપણને સિગ્મા એક્સ નો વર્ગ. બીજા વર્ગમાં એન તો ખબર જ છે, ફરી જેમ અહીંયા શોધું તેમ અહીંયા સિગ્મા ને જવા દો, પહેલા વાય નો વર્ગ જોઈએ. તો આ વાય આપેલું છે આપણે, આ બધા વાય, એ બધા વાય નો વર્ગ કરવાનો. વાય નો વર્ગ 2 છે, 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, 10 નો વર્ગ 100, એટલે આ બધા વાય નો વર્ગ થયો. હવે આ બધાનો કરવાનો છે સરવાળો, એટલે સિગ્મા વાય નો વર્ગ 220, જેની મારે અહીંયા જરૂર છે. માઇનસ કૌંસની અંદર ફરીથી આપેલું છે, કૌંસમાં, કૌંસમાં હોય એ પહેલા કૌંસનું જુઓ, અંદર આપેલું છે સિગ્મા વાય, તો અહીંયા આ વાય નો સરવાળો સિગ્મા વાય 30 એ લખવાનો. અહીંયા અહીંયા 30 એનો અખાનો વર્ગ, એટલે 30 નો વર્ગ કરીને લખવાનો આવશે. હવે પાછા આપણે આગળ વાત કરીએ દાખલો ગણવા માટે, ધ્યાનથી સમજો. હવે આપણું કામ સારું થઈ ગયું, એકવાર સૂત્ર લખો, સૂત્રમાં કોની કોની જરૂર છે, સૂત્ર લખ્યા વગર કોની જરૂર છે ખબર પડશે નહીં, અને માટે હવે આપણે પહેલા તો સૂત્ર લખીએ. તો આ સૂત્ર મેં લખી નાખ્યું હતું, જેટલી વસ્તુ જોઈતી હતી ખબર પડી ગઈ, એટલે બધી કોલમ શોધી કાઢી. હવે એક કોલમ પ્રમાણે એની અંદર બધી કિંમતો મૂકી દઈએ. હવે હું કિંમતો મૂકું છું, સમજો ધ્યાનથી. એન 5, સિગ્મા એક્સ વાય, સાહેબ આ રહ્યું સિગ્મા એક્સ વાય 190, તો 190 માઇનસ ની નિશાની, તો માઇનસ ની નિશાની. સિગ્મા એક્સ સિગ્મા વાય, તો પહેલા સિગ્મા એક્સ છે 25, પછી સિગ્મા વાય એટલે 30, તો 25 × 30 ભાગાકારમાં વર્ગમૂળોમાં બીજી વસ્તુ 5 × 65, કે 5 × 65 સાહેબ એન બરાબર 5,
सिग्मा एक्स स्क्वायर तो आ रहे हो सिग्मा एक्स स्क्वायर बराबर 165 पांच गुणिया पांसठ नहीं पांच गुणिया 165 सिग्मा एक्स स्क्वायर जे 165 तो 165 यहां लिखे माइनस की निशानी जे छे सिग्मा एक्स आखा नो वर्ग तो सिग्मा एक्स छे आपणो 25 आ 25 आखा नो वर्ग वर्गमूळमां बीजा वर्गमूळनी अंदर एन पांच सिग्मा वाय स्क्वायर तो अहीं आपणे शोधेलुं छे सिग्मा वाय स्क्वायर छे आपणो 220 तो अहीं जो आपणो 220 माइनस छे तो माइनस एमने एम पछी सिग्मा वाय आखा नो वर्ग तो सिग्मा वाय छे आपणो 30 तो 30 आखा नो वर्ग હવે અહીંયા સુધી દાખલો છે ને ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર પડી જાય 90-95% વિદ્યાર્થીઓ બધા અહીં સુધી પરફેક્ટ સમજી લે છે અને 90-95% જે એવા વિદ્યાર્થીઓ છે ને એ બધાને હું હવે એમ કહી દઉં છું કે હવે આના પછી તમને કેલ્ક્યુલેટર વાપરતા આવડે તમે દાખલો ગણી શકો એટલે આના પછી મારે કશું શીખવાડવાનું રહેતું નથી એ 95% વિદ્યાર્થીઓની વાત પૂરી હવે જે વાત કરું છું હવે જે આગળની વાત કરું છું 95% વિદ્યાર્થીઓ હવે ગણી નાખશે જાતે મને વિશ્વાસ છે પૂરેપૂરો પણ જે 5% છે એ પણ મારા વિદ્યાર્થી જ છે અને એમના માટે થઈને હવે જે શીખવાડું છું ધ્યાનથી સમજો મારો એક્સપિરિયન્સ છે પાસ્ટ એક્સપિરિયન્સ કે જેમાં છોકરાઓ બિચારા અમુક એવા છે જે અહીં સુધી દાખલો ગણે પૈસા કે હવે શું કરવાનું નથી ખબર પડતી તો હવે શું કરવાનું ને એ 100% ક્લિયર કરું છું ધ્યાનથી સમજો આ એ વિદ્યાર્થીઓ માટે છે જેને બહુ જ તકલીફ થાય શાંતિથી સમજવાની કોશિશ કરજો 100% આવડી જશે સમજો તો હવે કયા સ્ટેપથી ગણતરી કરવાની કે જેથી આપણો જવાબ સરળતાથી આવી જાય કંજુસાઈ નહીં કરવાની પહેલી વસ્તુ તો સાહેબ ચોપડામાં ચાર લાઈન બચે આપણે ફટાફટ કરી નાખીએ ચાલે આપણે કંજુસાઈ નહીં કરવાની જેમને પરફેક્ટ આવડે છે કોઈ પ્રોબ્લેમ નથી થતો ને એ બી બને તો કંજુસાઈ ના કરશો આખો દાખલો ગણો દરેકે દરેક સ્ટેપ બતાવ બે પાના વધારે ભણાશે શું ફરક પડશે પાના આપણે બચાવવાના નથી આખી સ્ટેપ બતાવવાના બધા જેથી આપણો ટાર્ગેટ છે 100 માર્ક્સ 5 માર્ક તો ફિક્સ થઈ જાય 95 બાકી જોઈએ ત્યાંથી સમજો તો પહેલું કામ આપણું 5 × 190 સ્ટેપ વાઇઝ કહું છું કરીને બતાવવાનું ભલે તમને ડાયરેક્ટ આવડતું હોય 5 × 190 તો લખ્યું 950 આ માઇનસ છે તો માઇનસ પછી વાત આવે છે 25 × 30 તો આપણો જવાબ આવશે 750 ભાગાકારમાં વર્ગમૂળની નિશાની વર્ગમૂળની નિશાની 5 × 165 તો કેલ્ક્યુલેટરમાં 5 × 165 કરીશ એટલે જવાબ આવશે 825 માઇનસની નિશાની એમની એમ 25નો વર્ગ તો ફરીથી 25નો વર્ગ એટલે 25 × 25 625 બીજા વર્ગમૂળમાં ગુણાકાર કરું 5 × 220 તો જ્યારે 5 × 220 કરીએ તો આ બંનેનો ગુણાકાર આવશે 1100 માઇનસની નિશાની એમની એમ 30નો વર્ગ કરવાનો છે તો 30 × 30 900 જવાબ આવશે આ થયું એક સ્ટેપ હવે આપણે આગળ બીજું સ્ટેપ કરીએ સાહેબ 950 માઇનસ 750 જવાબ આવશે 200 ભાગાકારમાં વર્ગમૂળમાં 825 માઇનસ 625 જવાબ આવશે 200 ફરી વર્ગમૂળમાં 1100 માઇનસ 900 તો વર્ગમૂળમાં 200 1100 માંથી 900 જાય એટલે 200 હવે અમુક છોકરાઓ એવા પણ છે જે લોકોને મારે છે ને આ પણ શીખવાડવું પડે સિગ્મા 200 ગુણ્યા સિગ્મા 200 શું થાય સોરી સિગ્મા નહીં વર્ગમૂળમાં 200 વર્ગમૂળમાં 200 ગુણ્યા વર્ગમૂળમાં 200 શું થાય તો તમને અહીંયા મેં ગણતરી કરીને સમજાવવાની કોશિશ કરી છે વર્ગમૂળમાં 200 ગુણ્યા વર્ગમૂળમાં 200 એટલે વર્ગમૂળમાં 200 નો વર્ગ વર્ગમૂળમાં 200 ગુણ્યા વર્ગમૂળમાં 200 વર્ગમૂળમાં 200 નો વર્ગ જે રીતે એક્સ ગુણ્યા એક્સ કરો તો એક્સ નો વર્ગ થાય વાય ગુણ્યા વાય કરો તો વાય નો વર્ગ થાય એવી રીતે વર્ગમૂળમાં 200 ને વર્ગમૂળમાં 200 નો વર્ગ કરો વર્ગમૂળમાં 200 ગુણ્યા વર્ગમૂળમાં 200 કરો તો વર્ગમૂળમાં 200 નો વર્ગ પછી તમારે ધ્યાન રાખવાનું આ વર્ગમૂળની નિશાની અને બે કેન્સલ જ્યારે પણ કોઈ પણ વર્ગમૂળની નિશાની વાળી વસ્તુ હોય
કોઈ પણ ચલ આપ્યો હોય એનો તમે વર્ગ કરો તો નિશાનીને કેન્સલ કરો તમારો જવાબ આવે 200. તો આપણે આ વર્ગમૂળમાં 200 ગુણ્યા વર્ગમૂળમાં 200 જવાબ આવશે 200 અને 200 ભાગ્યા 200 આપણો જવાબ આવશે 1. તો હવે જે મહત્વની વસ્તુ છે એ ધ્યાનથી સમજજો. મહત્વની વસ્તુ કહું છું કે આ 200 ભાગ્યા 200 એટલે જવાબ 1 આવી ગયો. હવે આ એક જવાબ તમે ગયા લેક્ચરમાં જે શીખ્યા ને એની જોડે સરખાવો. સાહેબ ગયા વખતે આ દાખલો ગણ્યો હતો, આ જ દાખલો આપણે એક નંબરના સૂત્રથી ગણ્યો હતો, આજે બીજા નંબરના સૂત્રથી ગણ્યો, જવાબ તો કયો આવ્યો? 1 જ આવ્યો. એટલે સાબિત કરવા માંગુ છું કોઈ પણ સૂત્ર વાપરો જવાબ તો સરખો જ આવે. જવાબ 1 આવે એવું નથી કહેતો, સરખો આવે. અહીંયા 0.25 આવે તો 0.25 બીજા સૂત્રથી બી આવે, 0.25 ત્રીજા સૂત્રથી બી આવે. એવું ના કહી શકાય મારાથી કે જવાબ 1 જ આવે, એવું હતું નથી. એટલે હવે સમજો ધ્યાનથી, જવાબ 1 આવ્યો. હા, હવે બીજી વસ્તુ, 1 આવે એટલે શું કહેવાય? સહસંબંધ કેવો છે? સંપૂર્ણ ધન સહસંબંધ આંક. તો જ્યારે પણ આંકની કિંમત 1 આવે, જે આપણે છેલ્લા ચેપ્ટર્સ તમે જોયા હશે તો એમાં તમને ખબર પડી ગઈ હશે કે આરની કિંમત 1 આવે સંપૂર્ણ ધન સહસંબંધાંક એવું કહેવાય. તો ફરી વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજો વાત ને, આપણે આ એક જ દાખલો સેમ દાખલો પહેલા સૂત્રથી કર્યો, પછી આ સેમ ટુ સેમ બીજા સૂત્રથી કર્યો, આવતા પિરિયડમાં આનો આ દાખલો કરીશું. પ્રશ્ન આ જ છે પણ આ જ વસ્તુ ત્રીજા સૂત્રનો ઉપયોગ કરીશું અને એ વખતે પણ ગેરંટી જવાબ 1 આવશે, કારણ કે સૂત્ર બદલવાથી ક્યારે પણ જવાબ બદલાતો નથી. એટલે જે 5 માર્કનો દાખલો એક્ઝામમાં પૂછાય છે ને, એ 5 માર્કના દાખલામાં તમારે જે પણ કંઈ પૂછાય પણ તમે આ 3માંથી કોઈ બી સૂત્ર વાપરો તમારા 5 માર્ક ફિક્સ થઈ જાય. તમને રીત ગણવાની શીખવાડો, બરાબર? સૂત્ર કોઈ બી વાપરો, કોઈ ટેન્શન નથી. અને આગળ જઈને એવું શીખવાડીશ કે આ 3માંથી કયું સૂત્ર ક્યારે વધારે સારું વાપરો. આવી પરિસ્થિતિ હોય તો આ સૂત્ર વાપરવાથી સહેલું પડે, આવી પરિસ્થિતિ હોય તો આ સૂત્ર વાપરવાથી સહેલું પડે. એ તમને હું હોમવર્ક આપીશ ને, એટલે તમારું થોડું ક્લિયર વધારે થશે અને એ વખતે હું નેક્સ્ટ ટાઈમ બીજા પિરિયડની અંદર એ વસ્તુ ક્લિયર કરવા. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ પાછા બીજા લેક્ચરમાં નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.